વાત્સલ્ય વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સાયન્સ સિટી રોડ અમદાવાદ. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ આજના મુખ્ય સમાચારો પર. અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ ઓડાનું નાણાકીય વર્ષ 2020-21 રૂપિયા 929 કરોડનું બજેટ કરાયું મંજૂર. અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળના અધ્યક્ષ વિજય નેહરાના અધ્યક્ષતામાં ગઈકાલે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં 929 કરોડના બજેટને મંજૂર કરવામાં આવ્યું હતું, જેમાં બોપલ ગુમા સહિત વિસ્તારોના વિકાસ કામો કરવા માટે 225 કરોડની જમીન વેચવામાં આવશે અને કુલ બજેટના 90% એટલે કે રૂપિયા 836 કરોડના બ્રિજ, રોડ, ગાર્ડન, સ્પોર્ટ કોમ્પ્લેક્સ, ફાયર સ્ટેશન, પાણીના નેટવર્ક સહિતના વિકાસ કાર્યો પાછળ ખર્ચ કરવાનો દાવો ઔડાના ચેરમેન વિજય નેહરાને CEO AB ગોર દ્વારા કરવામાં આવ્યો હતો. ઔડાના પોતાની 35,000 ચોરસ મીટરની જમીન વેચીને 225 કરોડની આવક ઊભી કરશે. આ ઉપરાંત વધારાની આવક અને અન્ય સ્ત્રોતો તેમજ ઔડા પોતાની બેંક ડિપોઝિટમાંથી ખર્ચ કરવામાં આવશે. ઔડાની બોર્ડની બેઠક સન 2020-21 વર્ષના નાણાકીય આવક જાવકના હિસાબોને બહાલી આપવા બાદ ઔડાના અધ્યક્ષ વિજય નેહરાએ જણાવ્યું હતું કે નવા વિસ્તારોમાં TP સ્કીમના અમલીકરણના વિલંબ અને એક પછી એક પ્રાથમિક સુવિધાના કામો કરવાના અનેક પ્રકારે સમસ્યાઓ સર્જાતી હોવાનું ધ્યાને આવતા નવા નાણાકીય વર્ષથી સૌ પ્રથમ આ નવી પદ્ધતિ કામ કરવાનું નક્કી કરાયું છે. આજે અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળની 281મી બોર્ડ બેઠક મળી હતી. બોર્ડ બેઠકમાં ઘણી બધી TP સ્કીમોને મંજૂરી આપવા અંગેનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે અને ચાલુ નાણાકીય વર્ષ 2019-20 સુધારેલ બજેટ અને આવનાર નાણાકીય વર્ષ 2020-21 બજેટ આજની બોર્ડ બેઠકમાં મંજૂર કરવામાં આવ્યું છે. ઓરડાની બોર્ડ બેઠકમાં મારી સાથે અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી, અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરશ્રી, સરકારના પ્રતિનિધિ અને તમામ સભ્યોએ આજે ઊંડાણપૂર્વકની ચર્ચાના અંતે આવતા વર્ષના નાણાકીય અંદાજપત્રને મંજૂરી આપી છે. ઓરડાના વિસ્તારમાં રસ્તા, સ્ટ્રીટ લાઇટ, બ્રિજ, અંડરપાસ, તળાવ, બગીચા સહિતની સુવિધા ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં તથા આસપાસ વિસ્તારોમાં વધતી જતી વસ્તીને ટ્રાફિકને લક્ષ્યમાં રાખીને નર્મદા કેનાલ, ઘુમા રેલવે ક્રોસિંગ અને ભાટ એપોલો જંકશન ખાતે રૂપિયા 105 કરોડના ખર્ચે બ્રિજનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના માટે ચાલુ વર્ષમાં 25 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ખાસ તો દેગામ, સનાથલ, સાંતીપુરા, ચુંડાલ જંકશન ઉપર ₹312 કરોડના ખર્ચે નિર્માણ થનાર બ્રિજનું લોકાર્પણ તારીખ 31/3/2021 પહેલાં કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત ઓરડા વિસ્તારમાં આવેલા 42 તળાવનું નવીનીકરણ કરીને હરવાફરવાના સ્થળ તરીકે ડેવલપ કરાશે અને TP સ્કીમ અન્વયે પ્રાપ્ત થયેલા 113 પ્લોટમાં બગીચાનું કામ એક સાથે શરૂ કરાશે. બેટરમેન્ટ ચાર્જ સહિત અનેક પ્રકારની ફીની આવક, પ્લોટના વેચાણ થકી આવક તેમજ રાજ્ય સરકાર ગ્રાન્ટ વગેરે પ્રકારે નાણાં ઉપલબ્ધ છે. ઓરડાના બજેટમાં રસ્તા નિર્માણ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આણંદ, મેમદાવાદ, લપકામણ, ઘુમા, ખોરજ, સિંગરવા ખાતે STP બનાવવા માટે ₹150 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જ્યારે બોપલ વિસ્તારમાં પાણી પૂરું પાડવા માટે બાકીની કામગીરી માટે 45 કરોડની ફાળવણી કરવામાં આવી છે. રણાસર, દહેગામ, કુજાડ ખાતે ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર લાઇન માટે 5 કરોડની ફાળવણી કરવામાં આવી છે. મેમદાવાદ ખાતે ટાઉન હોલ બનાવવામાં આવશે. 167 પંચાયત અને 6 પાલિકાના કચરામાંથી ખાતર બનાવવા માટે 1 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સિંગરવા ખાતે પાર્ટી પ્લોટનું નિર્માણ કરવામાં આવશે, જેના માટે 25 લાખની જોગવાઈ કરવામાં આવી છે. હરિયાણા, ઓરડા માટે વનીકરણ કરવામાં આવશે, જેના માટે 2 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બોપલ ઘુમા ખાતે નવા સ્મશાન તૈયાર કરવામાં આવશે. આંગણવાડી, શૌચાલય બનાવવા માટે 50 લાખની, સ્ટ્રીટ લાઇટ માટે 16 કરોડની ફાળવણી કરવામાં આવી છે. સોલર પેનલ લગાવવા માટે 50 લાખ અને મિલન કેન્દ્ર બનાવવા માટે 4.90 કરોડની ફાળવણી કરવામાં આવી છે. નિર્ણયનગર, વસ્ત્રાપુર, રાણીપ, સદાનગર હાઉસિંગ કોલોસી રીડેવલપમેન્ટ માટે 25 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જ્યારે બોપલ ખાતે 10 કરોડના ખર્ચે ફાયર સ્ટેશન બનાવવા માટે પણ આ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. ચાલુ વર્ષનું બજેટ સુધારેલ 418 કરોડ રૂપિયાનું થાય છે. એની સામે આવતા નાણાકીય વર્ષનું બજેટ 929 કરોડ રૂપિયાનું આજે અમે મંજૂર કર્યું છે. એમાં ખાસ ધ્યાને લેવા જેવી બાબત છે કે 2017-18 જે એકચ્યુઅલ ખર્ચ થયું એ 212 કરોડ હતું,
બસો 2018-19 એમાં વધારો કરીને આપણે 266 કરોડ સુધી પહોંચ્યા. એની સામે મને પ્રસન્નતા છે કે આ વર્ષ જ્યારે પૂરું થશે ત્યાર સુધીમાં 417 કરોડનું ખર્ચ બુક કરીને લગભગ 56% વધારો આપણે મેળવી શકીએ. અને આ વર્ષનું અમારું જે ટાર્ગેટ છે આવતા વર્ષનું 2020-21 એમાં 929 કરોડ અને એ ચાલુ વર્ષના સુધારેલ બજેટ કરતાં 122% વધારો થાય છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એક્સ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર. અમદાવાદના 16 સાયન્સ સિટી રોડ ઉપર ખુલી ચૂક્યો છે ગુજરાત એમ્પોરિયમ શોરૂમ, જ્યાં તમને મળશે પટોળા, ચંદેરી, બાંધણી, મહેશ્વરી સિલ્ક સાડી, કોટન સાડી, ડ્રેસ મટીરિયલ્સ, કુર્તી અને દુપટ્ટાની અવનવી રેન્જ, ડિઝાઇનર વોલપીસ, હેન્ડીક્રાફ્ટ્સ. તો લગ્નસરાની ખરીદી કરજો ફક્ત ગુજરાત એમ્પોરિયમમાંથી. 5 ગ્રાઉન્ડ ફ્લોર, પરિશ્રમ એલિગન્ટ, સોલા બ્રિજની પાસે, સાયન્સ સિટી રોડ, અમદાવાદ.